દવાનો જથ્થો પૂરતો છે આપણી પાસે? કઈ કઈ દવા તમે આપો છો? જનરલ કઈ કઈ? તાવ શરદી ઉધરસ. ઓકે, બાળકોને કઈ શરદી ઉધરસ હોય તો શું કરશું? તો એના માટે આપણે પીડિયાટ્રિક દવા જે સિરપ આવે છે અવેલેબલ આપણી પાસે છે. ખરા કોઈ બાળકને માનો ઝાડા ઉલટી ના થાય કેસીસ બધું છે આવે છે તો એના માટે આપણી પાસે જથ્થો ખરો બાળકોને લઈને બહેનોને લઈને કઈ સબ કમ્પ્લીટ છે. આ બેચનું છે આયેલા છે પીડિયાટ્રિકનું વેક્સિનેશન આવે એના માટે છે અને ડીપ ફ્રીજ હવામાંથી ઓક્સિજન આની જરૂર મહિના પછી કદાચ શીખતા રહે. પછી માન લો કે આ તો એક છે, પછી ઓક્સિજન ના બોટલ નું આપણી પાસે સ્ટોક છે કે નથી? અર્બનમાં બે મશીન હોય એટલે 10 નું આપણે થોડું કરીને ચાલવી. બીજું કઈ તમારા કઈ પછી સિગ્નલ પગાર નું છે તમને તમને કીધું બે જગ્યાએ જોઈ એક નું નહીં એજન્સી ને બોલાયેલો પેલા તો એને કોક ભાઈ પગાર છે ને મહિને થઈ જવો પડે બબે મહિના પેન્ડિંગ નો રાખો એક તો પગાર ને લઈને લોકોને આપણે આ લોકોને પગાર ટાઈમ આપશું તો એનો પરિવાર લઈને એ લોકો બેઠા હોય તો હજી એનું ઓલું કરી વ્યવસ્થિત સેવા આપી. બીજું એને પૂરતો પગાર મળે તો એ આપણી ફરજ છે. હવે આજે હું જ છું, અમારા ધારાસભ્યનો પગાર જે કાંઈ હોય ઉદાહરણ તરીકે માન લો ધારાસભ્યનો પગાર 70,000 છે. હવે અમને સહી કરાવતા હોય 70,000માં અને આપને 35,000માં તમને દુઃખ થશે કે નહીં થઈ આખો વિષય સમજ્યા? ધારાસભ્યનો પગાર કોઈ કાપી નાખે? નથી કાપતા ને? શું કામ નથી કાપતા? તો આ લોકોનો પગાર એનો કપાવવો જોઈએ ને? આઉટસોર્સિંગ વાળા નો એ મહેનત એ લોકોની સેવા કરે છે તો એ આપણી જવાબદારી છે કે એને જે પગાર છે એને પગાર મળવો જોઈએ આઉટસોર્સિંગ વાળા. એટલે એ થોડુંક તમે આપણા કક્ષાએ જોઈ લો વહેલી તકે બોલાવી લો.
અને બીજું સાહેબ વેક્સિનેશનના ડેટા આપણે આ છે અર્બન 1 અને અર્બન 2 બરાબર એ મને કરી આપો છેલ્લા એક વર્ષના ખાસ કરીને પ્રી કોસ્ટિંગ ડોઝના એ ડેટા એવો હોવો જોઈએ કે ભાઈ ઉમેશભાઈ નારાયણભાઈ મકવાણા તેનો મોબાઈલ નંબર હોવો જોઈએ એ તો અવેલેબલ થઈ જાય ને કે નથી થતો સર એકવાર જોડેલો જોડેલો મારે ચેક કરવું હોય કે ભાઈ તમે હમણાં એક પ્રોબ્લેમ થયો કે ભાઈ મારું છે ઘરનાનું છે તો એમાં તો ડેટા ઓનલાઈન બોલતો હતો ખરેખર એને લીધો જ નહોતો હવે માની લો કે હું પોતે ચેક કરીશ ભાઈ 500 જણા છે 500 જણામાં આપણે ડેટામાં બોલે છે તો 500 માંથી ખરેખર આપણે કેટલા એ તો એ લોકોને જયારે આપણે બોલાવશું પૂછશું ત્યારે ખબર પડશે ને કે ભાઈ ખરેખર તમે પ્રિકોસ્ટિંગ ડોઝ લીધો છે એમાંથી ખાચો આંકડો કેટલો આવે છે એ તો આપણે ફીલ ઉપર ઉતરશું ત્યારે ખબર પડવાનું છે બાકી તો ઓનલાઈન બતાવવાનું છે ભાઈ આટલું આપણે વેક્સિનેશન પ્રિકોસ્ટિંગ ડોઝનું થઈ ગયું અને જો ખોટો ડેટા બોટાદમાં ગયો તો સાહેબ આપણા માટે ગંભીર વિષય છે આવનારી આફત આપણે બોટાદ માટે બહુ ગંભીર પરિસ્થિતિ લઈને આવી શકે એવું છે તો એની થોડીક આપણે તકેદારી રાખશું બરાબર ચાલો થેન્ક યુ.